કચ્છમાં 1100થી વધુ કાર્યકરોએ કોંગ્રેસનો હાથ છોડી ભાજપના કમળને નમન કર્યું. હું સંજય ઠક્કર, મુંદ્રા શહેર પ્રમુખ, મુંદ્રા શહેર વતી ભારતીય જનતા પાર્ટી વતી શ્રી રમેશભાઈ કુંવરિયાને હાર્દિક સ્વાગત કરું છું. અને અમે લગભગ એમણે કહ્યું 20-25 વર્ષથી અમે સાથે જ કામ કરતા હતા, ને આમ કહ્યું તો ગર્વ આપશે લેખાએ કે એમણે આમ એમણે લગભગ અમે જ્યારથી નાના ત્યારથી અમે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલા હતા, ને રમેશભાઈ કુંવરિયાનું હું હાર્દિક સ્વાગત કરું છું. ને એમણે હમણાં જ કહ્યું કે હું વિકાસના કામોમાં જોડાઉં છું. તો રમેશભાઈ કુંવરિયા, આપનો ફરીથી હાર્દિક સ્વાગત છે, ને આપણે બધા ખભે ખભે મિલાવીને કામ કરશું એવી મુંદ્રા સહેર ભારતીય જનતા પાર્ટી વતી આપને ખાતરી આપું છું. 2024માં માનનીય નરેન્દ્ર મોદી સાહેબને 400 સીટો ઉપર જીતવાની અમારી નેમ છે, અને પાટીલ સાહેબે લગભગ બધી સીટો પર 5 લાખ વોટથી અમે વધારે જીતીએ એવી અમને કામ કરવાનું બીડું આપ્યું છે. તો રમેશભાઈ, કિશોરભાઈ પિંગોળ, મુકેશભાઈ ગોરના જોડાવાથી અમારે વધારે તાકાતવર અમે બનશું, અને 5 લાખ ઉપર મતથી કચ્છના જે સાંસદ હશે એને વિજય બનાવી અને દિલ્હી લોકસભામાં અમે મૂકશું. પહેલી વાત તો હું ભારતીય જનતા પાર્ટીનો 25-30 વર્ષનો જૂનો કાર્યકર હતો, પણ મેં મારા સમાજના હિતને લઈ કરીને મેં ભારતીય જનતા પાર્ટીના ખોરાથી બહાર નીકળી કરીને સમાજનું સંગઠન ઊભું કર્યું, અને 8 વર્ષ સુધી મેં સમાજના કાર્ય માટે થઈને સમાજનું સંગઠન ઊભું કરેલું છે. હું કોઈ બીજી પાર્ટી સાથે સંકળાયેલો કે જોડાયેલો નથી. હજી સુધી જે મારું કામગીરી હતી મેં સમાજના લક્ષને હતી, અને અત્યારે પાછો જ્યારે આ મોદી મિશન ચાલી રહ્યું છે, ભારત દેશની અંદર જ્યારે આખી વિકાસની યાત્રા ચાલી રહી છે, ત્યારે મારું પણ સમાજ આ વિકાસની યાત્રાથી વંચિત ન રહી જાય એને લક્ષમાં લઈ કરીને હું આજે પાછો પરિપૂજન મારા ઘરની વાપસી કર્યું છું. અને પહેલી વખત કે હું કે કોઈ ભારતીય જનતા પાર્ટીનો છેડો મેં ક્યારેય ફાર્યો નહોતો, મેં રાજીનામું ક્યારેય આપ્યું નહોતું, કે ભારતીય જનતા પાર્ટીએ મને સસ્પેન્ડ પણ નહોતો કર્યો, પણ મારા સમાજને સંગઠિત કરવા માટે થઈને મેં ગુજરાતનો ખૂણે ખૂણો ફીંદી નાખ્યો છે, અને મેં ઘણા અંશે સમાજને સંગઠિત પણ કરી છે, જેનો ફાયદો આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટીને મળશે. આજે હું 200 કાર્યકર સાથે અને નગરપાલિકાના કાઉન્સિલર અને તાલુકા પંચાયતના સદસ્ય રમેશભાઈ અને અરવિંદભાઈને સાથે પણ લઈને આજે હું ભારતીય જનતા પાર્ટી સાથે જોડાણું છું.